નામનગર પટેલવાડી ખાતે જીરો બજેટ કૃષિ શિબિર યોજાઈ હતી, જેમાં ખર્ચ વગરની ગાય આધારિત ખેતી અંગે નિષ્ણાત કૃષિકારોનું માર્ગદર્શન અપાયું હતું. કૃષિના ઋષિ પ્રભુભાઈ સજલિયા દ્વારા ગાય આધારિત ખેતી, જીવામૃત ગૌમૂત્રથી ખેતીને થતા લાભ, ઓર્ગેનિક ઉત્પાદનો, ઝેરમુક્ત જીવન માટે સાત્વિક ખેતી તરફ વળોની ખેડૂતોને શીખ આપી હતી. ઝીરો બજેટ કૃષિ શિબિરમાં ખર્ચ વગરની ખેતીના ફાયદાના આંકડાઓ, ઉત્પાદનો, ગુણવત્તાઓ, ગાયો આધારિત ખેતી, પશુપાલન અને પ્રોત્સાહન પ્રકૃતિ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ બને તે માટે દરેક ખેડૂતને આર્ગેનિક રીતે ખેતી કરવાનું આહવાન કરાયું હતું. અનેક પ્રકારના અસાધ્ય રોગ, કેન્સર સહિતની વધતી બીમારીઓ અંગે ચિંતા વ્યક્ત કરી જગત તાતને ઝેર મુક્ત ખેતી તરફ વાળોનો સંદેશ આપતા નિષ્ણાંત કૃષિ વક્તા દ્વારા સૌરાષ્ટ્રભરમાં ઝીરો બજેટ કૃષિ અભિયાનમાં જોડાવાનો સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દામનગર. નામરોડમાં આવેલ રહીશ ગામે નિરાધાર પરિવાર તથા માધવપુર નજીક આવેલા શ્રી મામા પાગલ આશ્રમે જન્મદિવસ અને લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવાર રાખવામાં આવ્યો હતો. વરજાંગભાઈ સામળા તરફથી માંગરોળમાં આવેલા સાઈ મંદિરમાં રાખેલો મંદ બુદ્ધિના લોકો અંધા આશ્રમ, વૃદ્ધ આશ્રમ રહીજ ગામે નિરાધાર પરિવાર માટે તથા માધવપુર નજીક આવેલી મામા પાગલ આશ્રમે તેમના તરફથી શાક, પરોઠા અને ખીચડી જમાડવામાં આવ્યા હતા. ડોક્ટર હેટલબેન જીતેન્દ્રભાઈ શાહના જન્મદિવસે અને લગ્ન પ્રસંગ નિમિત્તે ભાનુબેન સસકાનભાઈ શાહ પરિવાર મુંબઈ તરફથી ઉપરોક્ત બધી જગ્યાએ નાંગખડાઈ આપવામાં આવી તથા સમોતીભાઈ સામજી ચુડાસમાની પુણ્યતિથિ નિમિત્તે હ ઇન્દ્રજીતભાઈ ચુડાસમા ગંગોત્રી બ્યુટી શોપ માંગરોળ તરફથી પાગલ આશ્રમે બહેનોને કટલેરીની કીટ, પગના ગરમ મોજા તથા સ્કાર્ફ તથા નાસ્તામાં ફાફડી ગાંઠે આપવામાં આવ્યા તથા આજે વેપારી મિત્ર મંદિર માંગરોળ તરફથી રહીજ ગામે નિરાધાર પરિવારને રાશન કીટ આપવામાં આવી. આજે આ સેવાકીય કાર્યમાં અમારી સાથે પુનિતભાઈ સિદ્ધા પરિવાર સાથે, ઇન્દ્રજીત ચુડાસમા પરિવાર સાથે ઉદયભાઈ કપૂર, વિમલભાઈ જોશી, દિલીપભાઈ પોપટ, અલ્પેશભાઈ ખિલોસિયા જોડાયા હતા. અમારા મામા પાગલ આશ્રમે ગ્રુપ વતી ઉપરોક્ત સર્વદાતાશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ તથા આજે આ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અનુમોદના પાઠવી હતી. વાદ્યા મિતલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢ વંથલીની સાબલી નદીના પાણીનો વિવાદ સામે આવ્યો. વંથલી નદીના ખોરાસર ગામે સાબલી નદીના ડેમમાંથી પાણી છોડવા મુદ્દે તંત્ર અને ગામના લોકો સામસામે આવ્યા. વંથલીની સાબલી નદીમાં ડેમમાં ખૂબ ઓછું પાણી છોડવામાં આવે તો ગામજનોને પાણીની તંગી વર્તાઈ શકે તેમ છે, જે બાબતને લઈ હોબાળો મચાવવામાં આવ્યો હતો. તો ડેમના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગામના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરતા દોડી ગયા હતા. ગામ લોકોની રજૂઆત હતી કે ડેમમાં પાણી ખૂબ ઓછું હોય ને જો આ પાણી સિંચાઈ માટે છોડવામાં આવે તો ગામજનોને પાણીની તંગી વર્તાઈ શકે તેમ છે. આ વિસ્તારમાં કેનાલની સુવિધા ન હોય, નદી અને ડેમ દ્વારા જમીનના પેટાળમાં જે પાણી ઉતરે તેના પર ખેડૂતોની સિંચાઈનો આધાર હોય છે. બે ગામના લોકોની સામે વિરોધના બાબતે એ વાત જણાવી હતી કે મધરવાડા ગામના 67 જેટલા ખેડૂતોનું સિંચાઈનું પાણી આપવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડતા ખોરાસા ગામના ખેડૂતોએ અટકાવ્યું અને ગામ માટે ઉનાળા માટે જથ્થો અનામત રાખવાની માંગણી કરી હતી, જે બાબતના હોબાળાને લઈને અધિકારીઓ ખોરાસા ગામમાં દોડી આવ્યા હતા. તો બીજી તરફ સિંચાઈનું પાણી ન મળે તો સિંચાઈ માટે મગરવાડાના ખેડૂતો દ્વારા આત્મવિલોપમની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ચાર ગામના ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગના કાર્યપાલકને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ગામના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા માટે પણ દોડી ગયા હતા. જોકે બાદમાં સજાવટથી બને ગામ લોકો વચ્ચે સાવલી નદીના પાણીના બાબતના મુદ્દે સમાધાન થઈ જવા પામ્યું હતું. મનીષ દાકી સાથે NS ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. સમગ્ર દેશમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગના પ્રમાણને કારણે અને લીલા વૃક્ષોનું થઈ રહેલ આડેધડ નિકંદનના કારણે જમીનના ગ્લોબલ વોર્મિંગના પ્રમાણને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે. તેના પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડના વધતા જતા પ્રમાણને પહોંચી વળવા માટે પીપળાના ઝાડમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. ભાગરૂપે પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કાંકરેજ તાલુકાના સિરવાડા ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી આનંદ પ્રકાશ બાપુની જન્મ શતાબ્દિ નિમિત્તે સિરવાડા ગ્રામ પંચાયત સરપંચ ગીતાબેન કરશનભાઈ જોશી તેમજ કરશનભાઈ શંકરભાઈ જોશી તેમના માતા પિતાની યાદમાં નર્મદા શંકર પીપળવન શુભ ઉદ્ઘાટન, પરમ પૂજ્ય સંત શ્રી સ્વામી નિજાનંદ બાપુ ઉદ્ઘાટન અને 80 વર્જન તેમજ મુખ્ય મહેમાન કીર્તિસિંહજી વાઘેલા ધારાસભ્ય કાંકરેજ જીતુભાઈ પટેલ ગ્રીન એમ્બેસેડર અતિથિ વિશેષ વિજયભાઈ પટેલ પ્રમુખ પ્રકૃતિ મંદિર મહેસાણા બાબુભાઈ જોશી મામલતદાર કાંકરેજ
અનિલભાઈ ત્રિવેદી TDO, કાંગ્રેસ નીતિનભાઈ પટેલ પ્રમુખ, મેટ્રિકોન ફાઉન્ડેશન RC મકવાણા, RFO કાંગ્રેસ વગેરે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. ત્યારબાદ પધારેલ સંત તેમજ મહાનુભાવોને શાલ, ફૂલહાર અને પીપળાનું ઝાડ આપી સન્માન કરવામાં આવ્યું. સન્માન કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પર્યાવરણને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિલેશભાઈ રાજગોર દ્વારા ઉપસ્થિત ગ્રામજનોને શપથ ગ્રહણ કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં સિરવાડા ગ્રામ પંચાયતના સરપંચ જોશી કસમભાઈ શંકરભાઈ દ્વારા તેમના માતા પિતાની યાદમાં તેમજ નિલેશભાઈ રાજગોર પ્રમુખ અર્યાવત, નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય તેમજ હરગોવનભાઈ સિરવાડિયા પ્રમુખ સમસ્ત બ્રહ્મ સમાજ બનાસકાંઠા જિલ્લા દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માલિંગ શ્રી આનંદ પ્રકાશ બાપુની જન્મ શતાબ્દિ નિમિત્તે નર્મદા સંઘ પીપળવાણમાં ટોટલ 1100 પીપળા તેમજ વટ 10, ઉમરો 10, ગુંદા 10, રાણ 10, આંબલી 5, બોરડી 25, સેવન 5, બીલીપત્ર 10 વગેરે અન્ય વૃક્ષોનું વૃક્ષારોપણ તેમના ખેતરમાં કરવામાં આવ્યું હતું. તેમાં કાંકરેજ રેન્જ ફોરેસ્ટની ટીમના સહયોગથી સમગ્ર વૃક્ષારોપણ કરવાની કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ભોજન સમારંભનું આયોજન કરાયું. ત્યારબાદ ભોજન બાદ સૌ કોઈ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન નટુભાઈ આઈ સુથાર, આચાર્ય સિરવાડા પેકે શાળા તેમજ અભાર વિધિ નિલેશભાઈ રોજગારે કરી હતી. વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગના ખૂબ તણાવમાંથી પસાર થઈ રહ્યું છે અને ઉષ્ણીય લહેર દિન પ્રતિદિન વિશ્વ ઉપર પોતાનો પ્રભાવ પાછળથી જાય છે, નોર્થ પોલ ટુ સાઉથ પોલ ગ્લેશિયરો ખતમ થતા જાય છે, ટૂંકા થતા જાય છે. ગંગોત્રીનું ગ્લેશિયર પંડિત નહેરુ જ્યારે ગયેલા ત્યારે ફક્ત ગંગોત્રીથી ગૌમુખ સુધી 5 કિલોમીટર હતું, એના પછી એ 9 થયું. હું જે વર્ષે પહેલી વખત ગયેલો ત્યારે 11 હતો, આજે 17 કિલોમીટર થયું છે. એનો મતલબ કે 35 વર્ષ પછી ગંગોત્રીનું ગ્લેશિયર, મંદાકિનીનું ગ્લેશિયર, બદ્રીનાથનું ગ્લેશિયર, નંદાદેવીનું ગ્લેશિયર, આ બધા ગ્લેશિયરો 35 વર્ષ પછી સંપૂર્ણપણે ઓગળી જવાના છે. આ ગ્લોબલ વોર્મિંગની અસર છે. એનાથી વિશ્વ આખું પ્રભાવિત છે. અનેક પ્રકારની સમસ્યાઓ છે, સુનામીઓથી માંડી અને સમુદ્રમાં જમીન ઓગળી રહી છે. કેટલાય દેશો ડૂબવાની એણી ઉપર છે. સમુદ્રમાં જે સ્થિત છે એવા માલદીવ જેવા કેટલાય દેશો ડૂબવાની એણી ઉપર છે. એવા સમયે પ્રાચીન પરંપરા પ્રમાણે પ્રકૃતિ સાથે સુસંગતતા રાખી અને જીવન અને વિકાસ કરવો, જીવનનો વિકાસ કરવો એ ભારતીય પરંપરાની સૌથી મોટી એક આગવી ઓળખ રહી છે. એ પ્રમાણે આજે શિરવાડાની કાંકરેજની ભૂમિ ઉપર શિરવાડા ગામના અને આનંદ પ્રકાશ બાપુના શું કહેવાય કે પરંપરાગત ભૂમિ ઉપર આજે જે પીંપળવન નિલેશભાઈ રાજગોર અને હરગુનભાઈ શિરવાડિયા શિરવાડાના સરપંચશ્રી અને તમામ શિરવાડાના ગ્રામજનો દ્વારા જે પીંપળવનનો જે અહીંયા પ્રયોગ થયો છે, 1100 પીપળાઓ વવાઈ ચૂક્યા છે, એ ખૂબ મોટો એક શરૂઆત છે. શરૂઆત એની છે કે વિશ્વ કાર્બન ડાયોક્સાઇડને જો નહીં નાથી શકે તો કાર્બન ક્રેડિટનો એક નવો જે વિકલ્પ ઊભો થવો પડે. તો એ કાર્બન ક્રેડિટનું શરૂઆત આજે એમ માની લો કે એક નાનકડા કાર્બન પોઈન્ટ તરીકે અહીંથી થઈ શકે છે. કાર્બન ક્રેડિટનો એક નાનકડો પોઈન્ટ આજે શિરવાડાની ભૂમિ પર ઊભો થયો છે અને આવનારા સમયમાં વિશ્વના કેટલાય એમાં ખાસ કરીને ત્રીજા વિશ્વના દેશોએ કાર્બન ક્રેડિટની જે કંઈ ચિંતા કરવાની છે, પશ્ચિમ જગત અને જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ દેશો છે એ હવે એમનું ઉત્પાદન ઓછું નથી કરી શકવાના, પણ એના દ્વારા ઉત્સર્જિત થતો જે કાર્બન છે એને ઠાળે પાડવાનું કામ જેમ પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓએ કર્યું હતું, આજે પણ ભારતના લોકો એ પરંપરાને જાળવી અને આજે પીપળવનનું નવું નિર્માણ કરી રહ્યા છે. તો કાર્બન ક્રેડિટનો એક શિરવાડાની ભૂમિ પર જે પોઈન્ટ ઊભો થયો છે હું ખૂબ એની સરાહના કરું છું, ખૂબ એને બિરદાવું છું. અને આજે પણ ગ્રામીણ જગત વૃક્ષો પ્રત્યે, પશુ પંખીઓ પ્રત્યે, જીવજંતુઓ પ્રત્યે જે પોતાની સંવેદનાને જાળવી રહ્યું છે એ ખરેખર ગ્રામીણ ભારતની એક આગવી ઓળખ છે અને એનો એક અહીંયા ઇકો પોઈન્ટ ઊભો થવાનો છે. ઇકોલોજીનું જે પરિસરતંત્ર છે, પરિસરતંત્રને જો સંપૂર્ણપણે બેલેન્સિત રાખવું હોય તો એના માટે વૃક્ષ વાવવા સિવાય જગત પાસે કોઈ ઉપાય નથી અને એ પ્રયાસ શિરવાડાની ભૂમિ પર થયો છે. એનો ખૂબ આનંદ છે, ગૌરવ અનુભવું છું. ધન્યવાદ. જય વૃક્ષનારાયણ દેવ. નિલેશ રાજગોર પ્રમુખ શ્રી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય અને આર્યાવત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ. આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની કાંકરેજની ઐતિહાસિક નગરી શિરવાડા મુકામે પરમ પૂજ્ય આનંદ પ્રકાશ બાપુ કે જે દેવ થઈ ગયા છે ને એમની જન્મ શતાબ્દીના ભાગરૂપે અહીંના સરપંચશ્રી અને સમસ્ત ગામજનોએ ભેગા થઈ અને જે નર્મદા શંકર પીપળવનની શુભ શરૂઆત કરી છે પૂજ્ય સ્વામી નિજાનંદજીના હસ્તે
ઉદઘાટિત થવા પામ્યું છે ત્યારે હું સમગ્ર વિશ્વને સંદેશો આપવા માગું છું કે ગ્લોબલ વોર્મિંગ એ વૈશ્વિક પ્રશ્ન છે. આવનારા સમયમાં પર્યાવરણ અને પ્રકૃતિનું સંતુલન ખોરાવવાથી સમગ્ર પૃથ્વી ભયમાં છે, ત્યારે આપણે સૌ આ શિરવાડાની જેમ ગામે ગામ પીપળવાનું ઊભા કરીએ. દેશી કુળના વૃક્ષો છે, પીપળાની સાથે વડ છે, ઉંબરો છે, ગુંદા છે, દેશી આંબા છે, લીમડો છે, બોરસલી છે, ખાટી આંબલી છે, ગુંદા છે, આવા અનેક પ્રાકૃતિક જે સંપદા છે દેશી કે જે પશુ પક્ષીઓના માટે ખૂબ ઉપયોગી છે અને જે એક પરિસર તંત્ર છે. વૃક્ષ માત્ર વૃક્ષ નથી પરંતુ એક ધબકતું પરિસર તંત્ર છે, ઇકોચેન છે, જે એ જળવાઈ રહે એના માટે એક સુંદર પ્રયોગ અહીંયા થયો છે. ત્યારે સમગ્ર ગુજરાતના 18,000 ગામડા આ પ્રયોગ કરે એમાં સરકાર આગળ આવે, એનજીઓ આગળ આવે અને શિરવાડા ગામની જેમ ગામે ગામ બધા લોકો આગળ આવી અને આવા પીંપળવાનું ઊભા કરે એ જ સંદેશ. હરગુણભાઈ શિરવાડિયા, શિરવાડા મુકામે આજે અહીંયા અમારા ત્યાં પીપળવન જે બનાવવામાં આવી રહ્યું છે એનું આજે ઉદ્ઘાટક હતું. અમારા જે આનંદકાર બાપજી બ્રહ્મલીનસિંહ આનંદકાર બાપુના 100 વર્ષના જન્મ શતાબ્દી નિમિત્તે આજે અમે અહીંયા પીપળવનનું અહીંયા ઉદ્ઘાટન કર્યું છે. એવું જ આનંદકાર બાપજીના નિમિત્તે અમે આ 100 વર્ષની ઉજવણીમાં કથાનું પણ 22-28 નું આયોજન કરી રહ્યા છીએ. તેની અંદર પણ ભવ્ય પ્રસંગ છે. આ તબક્કે નિજાનંદ બાબુની પ્રેરણાથી અને નિલેશભાઈ રાજગોર જેમણે આ સમગ્ર ગુજરાતની અંદર એક ઝુંબેશ ઉપાડી છે કે પર્યાવરણ પ્રેમી માણસે ગામો ગામ આવા પીપળવન બને અને અમારા ગામની પ્રેરણા લઈ અને આ સરકાર પણ આમાં મદદરૂપ થાય, જેમ કે અમારા ફોરેસ્ટર તરીકે સ્વર્ગીય મકવાણા સાહેબ અને અન્ય એમનો સ્ટાફ અહીંયા હાજરી આપી એમને મદદરૂપ બન્યા છે. એવા ઘણા બધા અમારા TDOશ્રી મામલતદારશ્રી, અમારા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મફાજી અને સમગ્ર અમારો આગેવાનો અને સહયોગ આપી અને આ પીપળવન છેવા માટેની પ્રેરણા જે આપી છે, આવું ગામો ગામ પીપળવન બને એવી અમારી સૌની અપેક્ષા છે. અસ્તુ ભારત માતા કી જય. ચેહર્સી વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6,000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો જેતપુરના કેબલ ઓપરેટરો દ્વારા એક મીટિંગ મળી હતી, જેમાં ટ્રાય દ્વારા આગામી 29 ડિસેમ્બર થી કેબલ કનેક્શન નો ભાવ વધારો કરવામાં આવનાર છે, તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલા ₹250 કનેક્શન દીઠ કેબલ ઓપરેટરો દ્વારા ભાવ લેવામાં આવતું હતું, તે સરકારશ્રીના એકમ ટ્રાય દ્વારા ₹250માંથી સીધા ₹900 આસપાસ કરવાનો નિર્ણય કરવામાં આવતા, જેનો સીધો બોજ કનેક્શન ધારકોને ભોગવવો પડશે. તેમજ આ તોતિંગ ભાવ વધારામાં કેબલ ઓપરેટરો કોઈ જ રોલનથી તેમજ ગ્રાહકોને લૂંટ્યા સરકાર સામે કેબલ ઓપરેટરો ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કેબલ ઓપરેટરો દ્વારા પ્રસારણ બંધ કરી દેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ગ્રાહકો લૂંટાશે અને વિદેશી ચેનલો કમાશે, જેના વિરોધમાં અને વર્ષોથી અમારી સાથે જોડાયેલા ગ્રાહકોના હિત માટે અમે લડીશું. જરૂર પડે તો આંદોલન કરવું પડશે તો કરશું. જેતપુરના GTPL તેમજ ડેનના તમામ કેબલ ઓપરેટરો દ્વારા આ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોઈ પણ સંજોગોમાં ગ્રાહકોને લૂંટવા દેવામાં આવે. ફારુક મોદન સાથે. પાલનપુરની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું હતું, જેને લઈને તેના પરિવારજનોએ હોબાળો કર્યો હતો. પાલનપુરની એક ઓર્થોપેડિક હોસ્પિટલમાં પગનો સળિયો નીકાળવામાં આવેલા યુવકને ઘેરનો ડોઝ વધુ આપવાથી યુવકનું મોત થયું હતું, જેથી તેના પરિવારને લોકોને મોટો આપઘાત લાગ્યો હતો. આ યુવકનું મોત ડોક્ટરની બેદરકારીના લીધે થયું હોવાનું પરિવારજનોને આક્ષેપ લગાવ્યો.
અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ પાલનપુર. ગુજરાત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ઠેર ઠેર વધી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં ઠંડી ખૂબ જ તીવ્ર બની છે જેને કારણે લોકો રાત્રે તાપણા કરતા અને ગરમ વસ્ત્ર પહેરેલા નજરે પડ્યા છે. હાલમાં છેલ્લા 3 દિવસથી કાશ્મીરમાં બરફ વરસતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે લોકો જોરદાર ઠંડીથી બચવા ઠેકઠેકાણે તાપણા ચાલુ કરીને ઠંડીથી બચે છે. ત્યારે જોઈએ તો જૂનાગઢમાં ગામડાઓમાં લોકો સાંજ પડેને એકબીજાના ગામને ચોરે બેસે છે અને ત્યારે ઠંડીથી બચવા તાપણા પણ ચાલુ કર્યા છે અને દિવસે ગરમ કપડાં પહેરી બહાર નીકળે છે. વાઢિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. દિશામાં રાજસ્થાનથી દિશા પાંજાપુરમાં જઈ રહેલી એક ટ્રક પલટી થઈ ગઈ હતી. આ ટ્રક ઘાસથી ભરેલી હતી, જો કે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી. બનાસકાંઠાના દિશામાં રાજસ્થાનથી ઘાસ ભરીને દિશા પાંજાપુરમાં જઈ રહેલા એક ટ્રક ગાંધી મંદિર પાસે પલટી મારી ગયું હતું, જેથી અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ટ્રિપલ સ્પીડ બ્રેકરના કારણે થયો હતો અકસ્માત, જો કે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ નથી. અને આ ઘટનાની જાણ થતાં જ પાંજાપુરમાં સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આમીન પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. પાલનપુર હેડક્વાર્ટર્સમાં ટ્રેનિંગમાં આવેલ તાલીમાર્થીઓને ભમર મદ કર્યું હતું, જેમાં 7 વિદ્યાર્થીઓને ભમર મદે ડંખ માર્યા હતા અને એક યુવક ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો. પાલનપુરમાં પોલીસ હેડક્વાર્ટર્સમાં ટ્રેનિંગના આવેલા તાલીમાર્થીઓને ભમર મદ કરડ્યું હતું, જેમાં 7 જેટલા વ્યક્તિઓને ભમર મદે ડંખ માર્યા હતા અને એક યુવકને ઘટના સ્થળે બેભાન થઈ ગયો હતો, જેથી તરત જ 108ને ફોન કરી બોલાવવામાં આવી. ત્યારે 108 મદદથી ઘાયલો સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ પાલનપુર. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.